જે મારા વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ નમામો તત્વ લઈને આવી ગયો છું. આપણે જે એકમ પાંચમાં ચાલી રહ્યું હતું ભાગીદારનો પ્રવેશ, તેનો આજે દાખલા નંબર 17મો છે તે આપણે જોઈશું, જે પેજ નંબર 213 ઉપર છે. સંદર્ભ સાથે ગુજરાત રાજ્યનું જે પાઠ્યપુસ્તક છે નામનું તત્વ તે લેવામાં આવેલું છે. લોકડાઉન દરમિયાન તમારી પાસે જો પુસ્તક ન હોય તો ડિસ્ક્રિપ્શન તમે લિંક મોકલી છે, ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો. દાખલાની વિગત વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. 17મા નંબરનો દાખલો. અંકિતા અને એશા 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. તારીખ 31/3/2016 રોજ તેમની પાક પેઢીનું પાકું સર્વે નીચે મુજબનું છે. એમનું જે પેઢીનું પાકું સર્વે છે તે તમને આપેલું છે. હવે આપણે સીધા એની જે મુખ્ય માહિતી એટલે કે શરતો છે જે નવા ભાગીદારની તે જોઈ લે. અર્પિતાને તારીખ 1/4/2016 નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવી. પ્રવેશની શરતો નીચે મુજબ હતી. 1 નંબર જોઈએ તો અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને એશા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે. તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આ શું બતાવે છે? તો કે ત્યાગ બતાવે છે. આ જે બંને ભાગીદાર જે છે તે શું બતાવે છે? પોતાનો જે નફામાંથી ભાગ આપે છે એનો મતલબ કે પોતાનો એ ત્યાગ બતાવે છે. તો એની પરથી આપણે શું કરીશું? જે નવો ભાગીદાર જે છે અર્પિતા તેનો આપણે પ્રમાણ શોધીશું. બરાબર છે. બીજું, અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ અત્યાર સુધી કોઈ પણ દાખલો આવો આવ્યો નથી કે પોતાના ભાગની જે મૂડી છે કેવી લાવશે? પ્રમાણસર લાવશે. એટલે જેટલી પણ ભાગીદારની જે બાકી આવશે તો તેની પરથી આપણે શું કરીશું? મૂડી શોધીશું. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. ત્રીજું, અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવશે. બરાબર છે. તો કે જે પાઘડીનું મૂલ્યાંકન છે 90,000 છે, તેની પર પહેલાં ભાગ શોધી, ભાગ ઉપરથી ત્યાગ શોધીશું, ત્યાગની આધારે ઉપરથી બંનેનું શું કરીશું? વેચી દઈશું. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પાછળની સાઈડે બાકીના હવાલા. બાકીના હવાલામાં પહેલો હવાલો છે કે કાયમી મિલકત ઉપર 10% ઘસારો પાત્ર છે. એટલે કે જેટલી પણ કાયમી મિલકતો છે તે કાયમી મિલકતોની અંદર વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો અહીંયા યંત્રો અને ફર્નિચર તમને કાયમી મિલકત આપેલી છે. તો બંને ઉપર શું કરવાનું છે? ઘસારો ગણવાનો રહેશે. બધા જ દેવાદારો 17 છે, તેનો મતલબ જે ગાલખાત અનામત છે તે હવે સુધી હશે નીકળી જશે. ગાલખાત અનામત જે હતી હવે સુધી હશે નીકળી જશે. છઠ્ઠો હવાલો, વીમા પ્રીમિયમના ચૂકવેલ 12,000 પૈકી 2,400 આવતા વર્ષ આગળ લઈ જવાના છે. એટલે કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપેલું છે જે આપણે શું કરીશું? નોંધ કરીશું. બરાબર છે. અહીંયા એક ચોથો, પાંચમો અને છઠ્ઠો હવાલો. ચોથો હવાલો જે છે એ યંત્ર ઉપર અને ફર્નિચર ઉપર અસર થશે. એટલે અહીંયા આપણે 4 દેવાદાર ઉપર, પાંચમો અને પેલો સીધો અસર થશે. એટલે આપણે એની અસર સીધી અહીં આપી દઈશું. બરાબર છે. તો આ રીતે આપણે હવાલાની અસરો આપી દઈશું. સીધી ગણતરી માટે વિદ્યાર્થી મિત્રો જેટલી પણ જરૂરિયાત છે તે, એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતું, પાકું સરવાયું, રોકડ ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા માત્ર 2 જણા બનાવ્યા છે. એની પાછળનું કારણ એક જ છે કે આપણે જે ત્રીજો જે નવો ભાગીદાર આવે છે અર્પિતા, એનો આપણે શું કરીશું? સીધી અસર આપીશું. એટલા માટે અસર આપી વિદ્યાર્થી મિત્રો મૂડી સાઈડથી, એટલે કે મૂડી દેવા બાજુથી આપણે શરૂઆત કરીએ છીએ. એમાં જે બાકી આપે છે બાકી લખીએ. બાકી આગળ લાવ્યા 64,000 અને 32,000. પછી આપીશું અનામત ભંડોળ. તે ભાગીદાર વચ્ચે શું થશે? જૂના પ્રમાણની અંદર વેચે જશે અનામત ભંડોળ. વિદ્યાર્થી જૂનું પ્રમાણ તમને આપેલું છે 2:1. તો આપણે 2:1 પ્રમાણમાં શું કરી દઈશું? વેચી લઈશું. પ્રમાણ અહીં જોઈશું તો 16,800 રૂપિયા આપેલા છે, ભાગ્યા પ્રમાણ થાય છે 3 × 2 વડે દબાઈશું 5,600. 1 છે એટલે અને 2 એટલે આવે છે 11,200. તો આ રીતે આપણે અનામત ભંડોળ વેચી લીધું. પછી વિદ્યાર્થી મિત્રો તમને રકમ આપે છે લેણદારોની, તો એની પર કોઈ હવાલો નથી એટલે સીધી અસર આપીશું. લેણદારો 60,000. પછી આપે છે દેવી હુંડી. દેવી હુંડી રકમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 8,000 રૂપિયા આપેલા છે, કોઈ હવાલો નથી એટલે આપણે સીધી અસર આપી દઈશું. બરાબર છે. હવે આવીએ મિલકત બાજુ ઉપર. પહેલું આપ્યું છે યંત્રો. ખાસ વિદ્યાર્થી મિત્રો અગાઉથી મેં તમને પ્રેક્ટિસ પડાવી છે કે પહેલાં તમારે શું કરવાનું છે? જેટલી પણ અસરો છે તે અમારે આપી દેવાની અને એના પછી જે હવાલાની છે એની અસરો આપીશું. આના માટે જ, કારણ કે જે છે મૂડી છે એ આપણે શું શોધવાની હોય છે? છેલ્લે શોધવાની હોય છે. એટલા માટે 64,000 વિદ્યાર્થી મિત્રો ઘસારાનો હવાલો છે, એટલે -10% લેખે ઘસારો ગણવાનો છે. બરાબર. તો આવશે કેટલા?
6400 बाकी कर लैसु। 64000 माइनस 6400 એટલે આવે છે 57600। અસર આપી દે વિદ્યાર્થી મિત્રો, માઇનસ કર્યું એટલે વિરુદ્ધ સાઇડે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લઈ લે। યંત્રો પર નો ઘસારો રકમ આવી હતી 6400। ત્રીજી તરફ ફર્નિચરનો શોધી લે વિદ્યાર્થી મિત્રો, ફર્નિચરની રકમ તમે જોશો તો અહીં આપી છે 40000। ઘસારો જોઈએ તો 10% લેખે ગણાશે એટલે 4000 એટલે આવશે 36000। ફર્નિચર પરનો ઘસારો 4000। ઓકે, હવે આપણે સ્ટોક, તો સ્ટોકનો પણ કોઈ હવાલો નથી એટલા માટે આપણે સીધી એની અસર આપી દઈશું 13600। દેવાદારની વિગત ઉપર હવાલો એવો હોય છે વિદ્યાર્થી મિત્રો કે હવે ગલખાત અનામતની જરૂર નથી, એટલે કે જે એટલા પણ દેવાદાર છે એ કેવા છે, સદ્ધર છે, ત્યારે આપણે હવે ગલખાત અનામતની જરૂર નથી એટલે દેવાદારની જે વિગત છે એટલી સીધી શું કરી દઈશું, લખી દઈશું। એનો મતલબ કે દેવાદારની અંદર શું થયું વિદ્યાર્થી મિત્રો, વધારો થયો। જો અંદર તમને વિગત આપી છે તો વિગતની અંદર શું કહ્યું છે, 36800 રૂપિયા ઝોપડી કિંમત આપી હતી, હવે ગાળખાત અનામત નીકળી જાય છે તેનો મતલબ કે થઈ કેટલી 40000, તો એનો વધારો થયો એટલે કે ગાળખાત અનામત હવે કઈ લખવાની છે તમારે વિદ્યાર્થી મિત્રો, જમા બાજુ પર લખવાની રહેશે। જ્યારે પણ આ પ્રકારનું આપેલું હોય કે દેવાદાર સદ્ધર છે તો તમારે ગાળખાત અનામત કઈ સાઈડ લખી દેવાની રહેશે, જમા બાજુ પર લખી દેવાની રહેશે। રોકડ અને બેંક એટલે એ આપણે ખાતું બનાવ્યું છે એમાં લખી દઈશું, બાકી આગળ લાવ્યા। ઓકે, હવે બધી વિગતો પૂર્ણ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, તો હવે હવાલાની વાત કરીએ, તો હવાલાની અંદર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પાછળની સાઈડે તમે જોશો તો ચોથો અને પાંચમો હવાલો આપણે પૂર્ણ કરી દીધો। હવે છઠ્ઠા હવાલાની અંદર એવું કહે છે કે વીમા પ્રીમિયમની ચૂકવેલી 12000 પૈકી 2400 રૂપિયા આવતો રહેશે, એટલે કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપેલું છે, તો આપણે એની અસર આપી દઈશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 2400 રૂપિયા। ઓકે, બીજી અસર આપી દઈએ પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રકમ છે 2400 રૂપિયા, બરાબર છે, તો આ રીતે બંને અસર આપી દઈશું। મુખ્ય જે હવાલા તે પૂર્ણ થઈ ગયા, હવે આપણે જે ત્રણ હવાલા છે તેની વાત કરીએ। હવે એમાં પહેલું વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ત્યાગની વિગત તમને અહીં શું કરી દીધી છે, આપી દીધેલી છે, તો આપણે એની ઉપરથી શરૂઆત કરીશું। પહેલાં આપણે જે ત્યાગનું પ્રમાણ શોધવાનું હોય છે તે શોધી અને પછી પાગડીની ગણતરી કરીશું, એટલે પહેલાં ત્યાગની વિગતો જોઈ લઈએ। અંકિતાનો ત્યાગ તમે જોશો તો પહેલાં હવાલાની અંદર અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ, બરાબર છે, તો કે જેનું પ્રમાણ બતાવે છે કેટલું બતાવે છે વિદ્યાર્થી મિત્રો, 1/12 ભાગ, બરાબર। હવે બીજી વિદ્યાર્થી મિત્રો આપ્યું છે એશા, એશા નો ત્યાગ બરાબર 1/6 ભાગ, અહીં વિદ્યાર્થી મિત્રો છેદ સરખો નથી થતો, તો આપણે શું કરીશું, છેદ સરખો કરવા માટે નીચે શું કરીશું, ઉપર નીચે 2 વડે ગુણીશું એટલે અહીં આવશે 2/12। તો હવે છેદ શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, સરખો થઈ ગયો, તેનો મતલબ આપણો જે ત્યાગનું પ્રમાણ થાય છે, ત્યાગનું પ્રમાણ બરાબર કેટલું થશે, તો કે 1/2 થશે, બરાબર છે, તો આપણે પહેલાં શું કરી નાખ્યું, ત્યાગનું પ્રમાણ શોધી કાઢ્યું। હવે જે નવો ભાગીદાર છે તેનો શું કરીશું, આપણે ભાગ શોધીશું। અગાઉ આપણે આવા દાખલા જોઈ લેતા વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ ત્યાગ કરેલો હોય તો ત્યાગનો બંનેનો શું કરે, સરવાળો કરેલો, આપણે શું મળી જાય, ભાગ મળી જાય, નવા ભાગીદારનો ભાગ મળી જાય। નવો ભાગીદાર કોણ છે વિદ્યાર્થી મિત્રો, તો કે અર્પિતા, અર્પિતાનો ભાગ બરાબર બંનેનો જે ભાગ છે તેનો આપણે શું કરી દઈશું, સરવાળો કરીશું, એટલે અહીં આપ્યું છે 1/12 ભાગ અંકિતાનો વત્તા એશાનો 2/12 ભાગ, સરવાળો કરીએ તો છેદ સરખો થશે વિદ્યાર્થી મિત્રો, 12 ઉપર જઈએ તો 1/2 એટલે આવશે 3/12, તો અહીંયા ભાગ ચાલે છે વિદ્યાર્થી મિત્રો, પણ જોડે ભાગ ચાલશે 4 × 4 = 12, બરાબર છે, આ રીતે ભાગ ચાલે છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે સીધા જ અસર આપી દઈશું 1/4, બરાબર છે, 3 × 1 = 3 અને 4 × 3 = 12, એટલે આપણે આ રીતે 1/4 નો ભાગ મળે છે એનો। હવે આપણે ગણતરી કરીએ પાગડીની, બરાબર છે, અર્પિતાની પાગડી બરાબર
પાઘડીનું વિદ્યા મિત્રો મૂલ્યાંકન એટલે કે ત્રીજા હવાલાની અંદર તમે જોશો તો પાઘડી રોકડમાં લાવે છે અને પાઘડીનું મૂલ્યાંકન કેવું છે 90,000 બરાબર છે તો 90,000 આપેલી છે પાઘડી ગુણ્યા એનો ભાગ કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો અહીં જોશો તો એક ચતુર્થાંશ ભાગ આપેલો છે બરાબર છે તો એક ચતુર્થાંશ પ્રમાણે કેટલું થાય છે તે જોઈ લઈએ 90,000 ભાગ્યા 4 એટલે એને લાવવાની કેટલી થશે 22,500 ઓકે હવે આ બે વ્યક્તિઓ ત્યાગ કરે છે બરાબર છે તેમનું ત્યાગનું પણ પ્રમાણ આપણી જોડે છે તો ત્યાગના પ્રમાણની અંદર જે આપણી જે રકમ છે એ રકમ સુધી હશે વહેંચી જશે અગાઉ આપણે ગણતરી કરતા હતા તે રીતે જ બંને જે ભાગીદાર છે તેને શું કરી દઈશું રકમની વહેંચણી કરીશું કયા પ્રમાણની અંદર વિદ્યાર્થી મિત્રો તો કે 1:2 પ્રમાણની અંદર અંકિતા અને એસા પ્રમાણ કેટલું છે વિદ્યાર્થી મિત્રો 1:2 તો આ જે રકમ છે એને આપણે શું કરી દઈશું ભાગ પાડીને વેચી દઈશું 3 એટલે આવે છે 7,500 અંકિતાને આવે છે 7,500 ગુણ્યા 2 કરી એટલે આવે છે 15,000 તો એસાના થશે કેટલા 15,000 તો આ બંને ત્યાગના પ્રમાણે આવતા હોવાથી આપણે શું કરી દઈશું ચૂકવી દઈશું હજુ આપણે વિદ્યાર્થી મિત્રો મૂડી મળી નથી બરાબર છે મૂડી ક્યારે મળશે જ્યારે આપણે મૂડી ખાતા બંધ કરીશું ત્યારે એટલા માટે આપણે પહેલાંમાં પહેલી જે વિગતો છે વિગતો શું કરી દઈશું ભાગીદારોને આપી દઈશું પાઘડી રોકડમાં લાવે છે બરાબર છે તો રોકડ ખાતે ઉધાર પહેલી જે આમનો આવશે તે રોકડ ખાતે ઉધાર તે પાઘડી પ્રીમિયમ ખાતે બરાબર છે રકમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નવો ભાગીદાર કેટલી રકમ લાવે છે તો કે 22,500ની પાઘડી લાવશે બરાબર બીજી આમનત જે વ્યક્તિઓ ત્યાગ કરે છે તેને શું કરી દઈશું ચૂકવી દઈશું પાઘડી પ્રીમિયમ ખાતે ઉધાર તે અંકિતાના મૂડી ખાતે તે એસાના મૂડી ખાતે રકમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 22,500ની રકમ હતી બેના પ્રમાણમાં વેચ્યું 7,500 અને 15,000 તો આ રીતે શું થઈ જશે બંનેના ભાગની અંદર વેચાઈ જશે અને મૂડીની ગણતરી આપણે છેલ્લે કરીશું એટલે પહેલાંની અસર આપણે શું કરી દઈશું આપી દઈશું પાઘડીની અસર રોકડમાં આવે છે બરાબર છે તેની અસર આપીશું રોકડ ખાતાની ઉધાર બાજુ ઉપર પાઘડી પ્રીમિયમ ખાતે 22,500 બીજી અસર ભાગીદારોને મૂડી ખાતે આપીશું પાઘડી પ્રીમિયમ ખાતે અંકિતાના હતા વિદ્યાર્થી મિત્રો 7,500 અને એસાના હતા 15,000 ઓકે તો આ રીતે આપણે બંનેને મૂકી દીધા હવે ખાસ વિદ્યાર્થી મિત્રો પહેલાં પહેલું જે ખાતું બંધ કરીશું અને બાકી શોધ્યા પછી આપણે મૂડી શોધવાની છે એટલા માટે પહેલાં પહેલી વિગત પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો મૂડીની જે છેલ્લો જે હવાલો છે તે અહીંયા જોશો તો વિદ્યાર્થી મિત્રો ઉધાર સાઈડે વધારે સરવાળો છે 6,400 + 4,000 એટલે આવે છે 10,400 બરાબર છે તો આ રીતે આપણે પહેલો સરવાળો કરી લીધો 10,400નો વિગતો બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો એટલે આપણને બાકી મળશે 3,200 - 2,400 એટલે મળે છે વિદ્યાર્થી મિત્રો 4,800 શું આવી વિદ્યાર્થી મિત્રો ખોટ આવી બરાબર છે તે ક્યાં લઈ જઈશું મૂડી ખાતે ખોટ કેટલા પ્રમાણ વેચીશું તો કે જૂના પ્રમાણની અંદર એમનું પ્રમાણ હતું 2:1 હતું કોના વેચીશું અંકિતા અને એસા / 3 એટલે આવે છે 1,600 × 2 કરી એટલે 2ના પ્રમાણ એટલે 3,200 તો આ રીતે બંનેને શું કરી દીધું મૂડી જે ખોટ હતી ખોટ વેચી લીધી ખોટ આપણે ક્યાં લઈ જઈશું તો કે મૂડી ખાતા ઉપર લઈ જઈશું પુનઃ મૂલ્યાંકન ખાતે રકમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અંકિતાની કેટલી હતી તો કે 3,200 રૂપિયા હતી જ્યારે એસાની કેટલી હતી તો કે 1,600 ઓકે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો પહેલાં પહેલું ખાતું હવે મૂડી ખાતું બંધ કરીશું અને કેટલી મૂડી આવે છે તો એની પરથી આપણે જે નવો ભાગીદાર આવે છે તેની મૂડી પ્રમાણસર શોધીશું તો ખાતા બંધ કરી એને શું કરીશું તો બાકી શોધી કાઢીએ 64,000, 11,200 અને 7,500 એટલે આવે છે 82,700
82,700, અહીંયા પણ 82,700, બાકી આગળ લઈ ગયા આપણને મળશે, માઇનસ કર્યું છે એટલે માઇનસ 3200 એટલે મળે છે 79,500, 79,500। હવે શોધીએ એસાની 32,000 + 5,600 + 15,000 એટલે આવે છે 52,600। અહીંયા પણ 52,600 માઇનસ 1600 કરીશું એટલે રકમ મળે છે 51,000। તો આ રીતે આપણે બંનેની શું કરી દીધી વિદ્યાર્થી મિત્રો, મૂડી શોધી કાઢી, અને ક્યાં લઈ જઈશું તો કે પાકા સરવૈયા। રકમની વાત કરીએ, અંકિતા એસા 79,500 અને 51,000। હવે જોજો વિદ્યાર્થી મિત્રો, ખાસ જે બીજો હવાલો છે તેની અસર, બરાબર મૂડીની ગણતરી। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોશો તો કુલ જે રકમ છે તે રકમની વાત કરીએ તો, બંનેની જે મૂડીની વાત કરીએ તો અંકિતા અને એસાની કુલ મૂડી, બરાબર કુલ મૂડી કેટલી થશે વિદ્યાર્થી મિત્રો, તો કે 79,500 + 51,000 એટલે કુલ થાય છે વિદ્યાર્થી મિત્રો, સરળો કરી લઈએ એટલે થાય છે 1,30,500, બરાબર છે। બંનેની જે કુલ મૂડી થાય છે કેટલી થાય છે, 1,30,500, ઓકે। હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પ્રમાણની વાત કરીએ, હવે નફામાં અર્પિતાનો ભાગ કેટલો હતો વિદ્યાર્થી મિત્રો, 1/4 ભાગ, બરાબર છે। તો આની પરથી આપણે શું કરીશું તો કે બાકીનો ભાગ શોધી અને ગણતરી કરીશું। નફામાં અર્પિતાનો ભાગ કેટલો છે, 1/4 ભાગ, બરાબર છે। તો એનો મતલબ બાકીનો ભાગ કેટલો થશે, બાકીનો ભાગ બરાબર 1 - 1/4 કરીશું, બરાબર। અગાઉ આપણે આ રીતે કરતા હતા બાકીનો ભાગ શોધવા માટે, બરાબર છે। તો આ રીતે આપણે ગણતરી કરતા હતા, શું કરીશું, ઉપર નીચે છેદ સરખાવવા માટે 4 વડે ગુણીશું, 4 - 1/4 એટલે અહીં આવશે વિદ્યાર્થી મિત્રો 3/4। તો એનો મતલબ કે અર્પિતાના ભાગ સિવાયનો નફો આપણી જોડે કેટલો, સોરી અર્પિતાના ભાગ સિવાયની મૂડી કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો, 1,30,500 એટલે કે 3/4 આપણી જે મૂડી છે એટલી છે 1,30,500। તો એની પરથી આપણે 1/4 ભાગની મળી જાય શોધી કાઢી, ભાગ મૂડી 3/4 1,30,500, તો 1/4 કેટલા, આ રીતે ત્રિપદી મૂકી દઈએ, બરાબર છે। રકમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 1/4 ઉપરની સાઈડ આવશે, બરાબર ગુણ્યા 1,30,500 અને અહીંયા ભાગાકારની અંદર આવશે એટલે છેદ સુધી જશે, ઉપર આવી જશે એટલે 4/3, આ રીતે લખાશે। ઉપરની જેટલી વિગત હશે બધાનો શું કરીશું, ગુણાકાર કરીશું એટલે ગુણ્યા 4/ નીચે 4 × 3 = 12 કરીશું એટલે રકમ મળે છે વિદ્યાર્થી મિત્રો, સોરી ફરી વાર કર્યું, 1,30,500 × 4 એટલે મળે છે 5,22,000 / 12 કરીશું એટલે મળે છે 43,500 એટલે કે મૂડી જે આવી એટલે કે 1/4 એટલે કે જે અર્પિતાની જે મૂડી આવી એ મૂડી કેટલી આવી, અર્પિતાની મૂડી 43,500, ઓકે। એની આમનો જ લખી દે વિદ્યાર્થી મિત્રો, રોકડ ખાતે ઉધાર તે ભાગીદારનું નામ શું છે, તો કે અર્પિતા, અર્પિતાના મૂડી ખાતે 43,500, 43,500, ઓકે। આની સર વિદ્યાર્થી મિત્રો આપી દઈએ પાકા સરવૈયાની અંદર, અર્પિતાની મૂડી આવી 43,500 અને અહીંયા જોઈએ તો એની પણ અસર રોકડ ખાતે ઉધાર થશે એટલા માટે
અર્પિતાના મૂડી ખાતે 43,500। ઓકે તો આ રીતે આપણે મૂડીની અસર આપી દીધી। સરવાળા કરી લે વિદ્યાર્થી મિત્રો, 43,500 વત્તા 51,000 વત્તા 79,500 એટલે આવે છે 1,54,000, સોરી 74,000, 1,74,000 માઇનસ સોરી પ્લસ 60,000 વત્તા 8,000 એટલે આવે છે 2,42,000। મૂડી સાઈડનો સરવાળો કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 2,42,000। રોકડ સાઈડનો સરવાળો બાદ કરી દઈએ પહેલાં, 16,400 22,500 વત્તા 43,500 એટલે આવે છે 92,400, 92,400 બાકી આગળ લઈ ગયા 92,400 વિગત લઈએ અહીંયા, બરાબર છે? રોકડ બેંક ખાતે 92,400। સરવાળા કરી લે વિદ્યાર્થી મિત્રો, 92,400 વત્તા 2,400 વત્તા 40,000 વત્તા 13,600 વત્તા 36,000 વત્તા 57,600 એટલે મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ 2,42,000। એનો મતલબ કે આપણે જે ગણેલો દાખલો છે દેખતો છે સંપૂર્ણ સાચો છે, બરાબર છે? ખાસ વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર જે હવાલો છે તે શું છે? પ્રમાણસર મૂડીવાળો જે હવાલો છે, ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોઈ લેજો, ફરીવાર સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે ગણતરી કરવાની છે તે ગણતરીની અંદર જોઈએ તો પહેલાં પહેલી ગણતરી આપણે શું કરીશું, ત્યાગ આપેલું છે તેની ઉપરથી આપણે જે નવો ભાગીદાર છે એનું પ્રમાણ શોધીશું, નવા પ્રમાણ ઉપરથી એના ભાગની કેટલી પાગડી થાય છે તે પાગડી બંને ભાગીદારને ત્યાગના પ્રમાણમાં શું કરી દઈશું, વહેંચી લઈશું, એની ઉપરથી આપણે આમનો લઈશું, આમનોદ ઉપરથી અસર આપી દઈશું। હવે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાની જરૂર શું છે? મૂડીની ગણતરી, તો મૂડીની ગણતરી અંદર એટલે કે જેમની જેટલા પણ ભાગીદાર છે એમની કુલ કેટલી મૂડી થાય છે તે ગણતરી કરવાની છે, એના ઉપરથી એમનો જે મૂડી ઉપરનો એટલે કે જે નવો ભાગીદાર છે તેનો ભાગ જે આવે છે તેમાંથી બાકીનો ભાગ કેટલો રહે છે તે શોધવાનો, એ શોધ્યા પછી એની ઉપરથી એ એટલે કે જે નવો ભાગીદાર આવે છે તેના ભાગની કેટલી મૂડી થવાની છે તેની ગણતરી આપણે કરવાની રહેશે, બરાબર છે? એટલે જે તમને બાકીનો ભાગ મળ્યો છે તેના પ્રમાણમાં મૂડી, અને જે નવો ભાગીદાર આવે છે તો તેની મૂડી કેટલી થશે તો એની પરથી આપણે શું મળી જશે વિદ્યાર્થી મિત્રો, જે નવો ભાગીદાર આવે છે એની મૂડી મળી જશે, અને એ મૂડી ઉપરથી આપણે શું કરીશું? આમદન લખીશું, અને આમદનની અસર પાકા સરવૈયાની અંદર અને રોકડ ખાતાની અંદર આપીશું, બરાબર છે? એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો પહેલાં પહેલું ખાતું કયું બંધ કરીશું? પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું। પુનઃમૂલ્યાંકન ખાતામાં જે પણ આવે નફો કે નુકસાન કે ખોટ આવે તે લઈ જઈશું આપણે ભાગીદારના મૂડી ખાતે। મૂડી ખાતું બંધ કર્યા પછી શું કરીશું? એ મૂડી ઉપરથી જે નવો ભાગીદાર આવે છે એની મૂડી આપણે શોધીશું, અને નવી મૂડી ક્યાં લઈ જઈશું? રોકડ ખાતાની અંદર પણ લખીશું, અને રોકડ ખાતું બંધ કરીને પાકા સરવૈયામાં લઈ જઈશું, અને પાકું સરવૈયું બંને સાઈડના સરવાળા કરીને બંધ કરીશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? મને આશા છે વિદ્યાર્થી મિત્રો મેં તમે જે દાખલાની સમજ આપી હતી તમને પૂરી પડી ગઈ હશે। લોકડાઉન દરમિયાન ઘરમાં રહો, સ્વસ્થ રહો, દાખલા ગણતા રહો। જય મહારાજ।